હાલો તો યુટ્યુબ ફેમિલી, રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં? અમે પણ જો મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:45 જેવું થાય છે અને આપણે જો બસ વાળીએ છીએ, વાળીએ તો આજ તો કામ બધું બખડાઈ ગયું છે, કારણ કે પાવર બે દિવસથી આવ્યો નથી એટલે કામ બધું આપણું હાથ ખોરવાઈ ગયું. બે દિવસથી આજ પાણી વારવાનું હતું તો પાવર આવ્યો નથી, રાતે આવવો નહોતો, રાતે નથી આવ્યો, દિવસ અટાણી નથી આવ્યો અને દવા સાટવી હતી તો કુંડી નથી ભરાણી. આવું બધું કામ બધું ખોરવાઈ ગયું છે અને કપાસ ઉતારવાનો ચાલુ કર્યો. હાજ આપણે બાજુની વાડીમાં હરસુખભાઈની બાજુની વાડી છે, હરસુખભાઈના એના માણસો છે, આવ્યા છે ચાર જણા, ઉતારે છે કપાસ મીંડા છે ઉતારવા. ઓલી બાજુ ચાલુ કર્યો છે, આપણે વાવવા રાખીને એ ખેતરમાં ચાલુ કર્યો છે. એ ઓલી બાજુ જ્યાં પ્રવીણભાઈ લાગે ને ત્યાં કુંડિયા ચાલુ કર્યો છે, ત્યાંથી આ બાજુ, આ બાજુ ટૂંકમાં ઉતરતો હોય છે. ચાર જણા હે, લગભગ બે દી થાય પછી આ ઉતરી જાય, પછી કદાચ ઘરનામાં ઉતારી કે ઘરનામાં ખમી એવું હે બધું. હાલો જો સા પાણીનો ટાઈમ થઈ ગયો અને આપણે કપાસ ઉતરે ત્યાં સા પાણી દેવા આવ્યો હો, તો જો બધા પીવે છે સા પાણી. જો અરવિંદભાઈ સાની મોજ માણે છે અને કપાસ ઉતારે છે. આ ભાઈનું નામ શું છે? વિપુલભાઈ. વિપુલભાઈ ચાર જણા જ છે. કાલે મનસુખભાઈ ત્યાં હતા, માંડવી ઉપાડતા હતા, આજે હવે કપાસ ઉતારે આપણી ત્યાં. આપણે આ વાવવા રાખીને એ ખેતર છે, એમાં ટૂંકમાં ફાયટો છે. એ આ ફાયટો એટલે જ આ વૈશ વૈશનું જે ગુંડું આપ હું કહું છું ને, આ ટૂંકમાં બગડો છે ને એટલે આમ વધુ ફાટેલો છે, પસાર બાજુ ઓછો ફાટ્યો છે. આ એક ને હવે આના પછી એક વીણી આવી છે કા અરવિંદ, બે વીણી પૂરું કરવાનું થાય. અમુક અમુક છોડવામાં તો આમાં કંઈ નથી વધતું, આ બધું ફાટી ગયું છે. હવે આ ઉપલા જે વધે છે 5-6-7 ઝીંડવા એ જ, અને 7-8-10 ફાટ્યા છે, ટોટલ 20-25 ઝીંડવા છે આમાં. અમુક એવા છોડવા, અમુક હારા છે આ રીતના, અમુક અમુકમાં કાંઈ વધતું નથી, અમુક અમુકમાં વધે છે. એટલે હવે હવે ટૂંકમાં જવા દેતું. આ તો હું ઉતારવાનું કારણ ઓમ હતું, વરસાદની બીકની હિસાબે કારણ તો, અને વરસાદની કારણ કે નહીં વરસાદ થાય તો આ થયો માલે બગાડવો ને, એટલે આપણે ઉતારી લીધો. હાલો તો સા પાણી પીવાઈ ગયા છે ને આપણે હવે પાછું જવું છે ઘરે. હાલો હું લેતો જાઉં હો. આવો કઈ કપાસ છે અમારો તો કોણ નથી કઈ બહુ જોઈ એવું જામે એવું, એટલે બધાને આમ છે એવું છે બધું. અને આ તો છે ને નબળી જમીન છે, બહુ નબળી જમીન હિસાબે છોડવો નથી ઓણ કરી ગયો, કારણ કે વરસાદ શરૂઆતમાં વધુ હતા ને કપાસ ઓરવેલો છે, એમાં ઓરવેલો છે પણ શરૂઆતમાં જ હજી ઉગી રહ્યો ને થોડોક સમય ગયો ને, ત્યાં જ વધુ પડતો વરસાદની હિસાબે હે ને ન છોડવો ખા કરીએ ગયો, લાવવું હતું. અને આમાં જ આ પસાટ તો ઓલી બાજુ પસાટ છે ને એ બે વીકા તો હાવ ફેલ છે, એમાં પાણી ભરાણું હતું એવું છે બધું. હાલો તો વાગી ગયા છે આજ તો 7:30 અટાણે, હવે આપને જો નવરાઈ મળી છે આજ બનાવે છે ભેળ,
તો જો બટાટા બફાઈ ગયા છે, અહીંયા બની ગઈ છે ચટણી. હું ભેળ બનાવવાની છે ને? હા, ભેળ બનાવવાની છે. ચટણી ને બટેટા બફા અને ડુંગળી સુધારી અને આ બધું છે, સવાણું દાણા છે ને આ છે ગાય છે. જો આમાં બટેટા છે, આમાં ચટણી બનાવી છે આંબલી ને ગોળની, પછી આ છે સવાણું, ઓલી ડુંગળી છે, આમાં છે ચણા દાળ, અને આમાં છે મસાલા સિંગ, અને આમાં છે જાડી સેવ. અને અમારે એ નામ બોલતા નથી આવડતું કે આને શું કહેવાય, નહીં દાળ ને દાણા ખખડી ગઈ સાખી. જો બનાવી છે ભેળ, અને હવે આપણે ઘરના સેવડાનો ઉપયોગ કરવાનો છે. હશો તો આમાં છે ને સેવડો, આજે જ બનાવ્યો દિવસનો. આજ તો સેવડો અને પાપડ ને મોબાઈલ અહીંયા તો હતો નહીં ટૂંકમાં, નકર તો બાઈ ઉતારે એવું ન હોય. પાપડ હવે કઈ આવતા કે બતાવીશું ખીસી ને બધું. કા હવે તો હાથ દહ દે, દહ દે ને દહ અઠવાડિયે દહ દે વણવાના હોય. પાપડ ને કેટલા વીણા આજ? હાઠ પાપડ વીણા, હાઠ પાપડ ન્યા સેવડો પણ બનાવ્યો છે મસ્ત મસ્ત, માંડવીને દાણા બાણા નાખીને કમ્પ્લેટ. હવે હા, જો બટેટા ની કટકી ટૂંકમાં થઈ ગઈ, બાફેલા છે બટેટા. હવે સેવડો નાખવાનો ને? હાલો તો નાખો, જોઈએ એટલું ભેળવો, થોડું કાઢી લ્યો એમાંથી. એટલે પછી આમાં શું છે, ગોમ વિભાગ પાડવો પડે, કારણ કે અમુકને તીખું ખાવું હોય, અમુકને મોરું ખાવું હોય, એટલે એ રીતે બધું પેલા તીખું ખાવું એની બને છે. આમ તો રટલા ની સેવ છે, તીખી જ હોય. બસ લે, મસાલા સિંગ છે. હાલો હવે આને મિક્સિંગ કરી નાખવાની. બાકી વધાર્યું છે હવે આમાં જે મોરું ખાવા વાળા છે ને, એના માટે એ છોકરાઓ ને કે ભાઈ ને એ પાછું તીખું બહુ નથી ખાતો, એની અલગ બનશે. ના બા તો ખાય છે નહીં, બા વૈગ્યા થઈ નહીં ઘરે. કા તો બા વૈગ્યા થઈ નહીં ઘરે. તૈયાર થઈ ગઈ, હવે સીધી ચટણી નાખીને ખાવાની છે. કા